જો અગર તમે ટ્વેલ્થ સાયન્સ લીધું છે કે પછી તમે ડિપ્લોમા કરેલું છે, એવા સંજોગોમાં એટલા તો ઘણા બધા જનરલ કોર્સ છે જેની માહિતી આપણી જોડે છે જ, પણ હું આજે એક એવા કોર્સની માહિતી લઈને આવ્યો છું જેની માહિતી બહુ લોકોની પાસે નથી. અને એમાં બી જો અગર સ્પેસિફિકલી તમે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને એના રેવોલ્યુશનમાં બિલીવ કરો છો ને, તો આ કોર્સ તમારા માટે જ છે. કયા કોર્સની વાત કરું છું એ જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું ના, એજ્યુકેશનલ એપિસોડમાં આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. અગર તમે એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે પછી એ વ્યક્તિ તમે પોતે જ છો કે જે 12 સાયન્સ પાસ કરી દીધું છે અને આગળ કયા ફિલ્ડમાં એન્જિનિયરિંગ કરવું, કયો કોર્સ લેવો એની મૂંઝવણમાં છો, કે ડિપ્લોમા પછી શું કરવું એની મૂંઝવણમાં છો, તો આ વિડીયો એન્ડ સુધી જોજો, કદાચ આમાં તમને તમારો રસ્તો દેખાઈ જાય. આજે જે કોર્સની આપણે વાત કરવાના છે ને, એ કોર્સ બીટેક એટલે બેચલર ઓફ ટેકનોલોજી ઇન CSE એટલે કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, આ કોર્સની આપણે વાત કરવાના છે. આપણે હાયર સ્ટડીઝ કે આપણે એન્જિનિયરિંગ કેમ કરતા હોઈએ છીએ, એ એક આપણું ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ જ તો છે. ઇન્વેસ્ટમેન્ટ શું છે કે આપણે અત્યારે પૈસા રોકીએ છીએ કોઈક વસ્તુમાં, જે પૈસા કદાચ ફ્યુચરમાં આપણને વધારે હાયર રિટર્ન આપી શકે. તો આપણું ભણતર, હાયર એજ્યુકેશન એ જ છે ને કે આપણે અત્યારે એમાં ફીસ ભરીએ છીએ અને આપણે આપણો સમય આપીએ છીએ, જેનાથી ફ્યુચરમાં આપણે જેટલા પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, જેટલો સમય ઇન્વેસ્ટ કર્યો છે, એના કરતાં વધારે ફાયદો આપણો થઈ શકે છે. હવે હું આ કોર્સની માહિતી તમારા સુધી એટલે લઈને આવ્યો છું કારણ કે બહુ માહિતી આ કોર્સની ક્યાંય અવેલેબલ જ નથી. કારણ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આ કોર્સ એટલે બીટેક CSE વિથ સ્પેશિયલાઇઝેશન થાય છે ફક્ત અને ફક્ત એક જ કોલેજમાં, જે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર ટેકનોલોજી ગણપત યુનિવર્સિટીમાં, જે IBMની જોડે એસોસિએટ થઈને IBMનો સર્ટિફિકેશન પ્રોગ્રામ છે. પણ આ કોલેજની અને IBMની એ બધી વાત આપણે પછી કરીશું, પહેલાં કોર્સમાં શું શું છે ને એની માહિતી હું તમને આપવા માંગુ છું. તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આ કોર્સમાં કયા કયા સબ્જેક્ટ્સ કવર થાય. તો સબ્જેક્ટ્સની વાત કરીએ ને તો આ કોર્સમાં બધા જ બેઝ સબ્જેક્ટ્સ કવર થઈ જાય છે, જે સબ્જેક્ટ્સની જરૂરત ગેટની એક્ઝામ માટે હોય છે. એના સિવાય 8-10 એવા સબ્જેક્ટ્સ છે જે ઇલેક્ટિવ સબ્જેક્ટ્સ કહેવાય, જે આપણા સ્પેશિયલાઇઝ પ્રમાણે આવે છે. આ કોર્સમાં મુખ્ય 3 સ્પેશિયલાઇઝેશન છે. સૌથી પહેલો બીટેક CSE ઇન ક્લાઉડ બેઝડ એપ્લિકેશન્સ, બીજો બીટેક CSE ઇન બિગ ડેટા એન્ડ એનાલિટિક્સ, અને ત્રીજો બીટેક CSE સાયબર સિક્યોરિટી. તો આપણે કયું સ્પેશિયલાઇઝેશન પસંદ કરવું, કયા સ્પેશિયલાઇઝેશનમાં કઈ કઈ વસ્તુ આપણને શીખવાડે છે, એક પછી એક હું તમને કહેવાનો છું. તો હવે સૌથી પહેલા જે સ્પેશિયલાઇઝેશનની માહિતી આપવાનો છું ને, એ બીટેક CSE ક્લાઉડ બેઝડ એપ્લિકેશન્સની આપવાનો છું. તો આ ક્લાઉડ બેઝડ એપ્લિકેશન કે ક્લાઉડ કમ્પ્યુટિંગ હોય શું, સમજવું બહુ જ સિમ્પલ છે. આપણે માની લો આપણે ધોબીની જરૂરત પડતી હોય, મિસ્ત્રીની જરૂરત પડતી હોય, આપણા વાહનના મેકેનિકની જરૂરત પડતી હોય, ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર બધાની આપણને જરૂરત પડતી હોય, પણ આપણે કોઈને ફૂલ ટાઈમ આપણે ત્યાં નથી રાખતા કે ફૂલ પગાર નથી આપતા. આપણને જ્યારે જરૂરત પડે ત્યારે એમની સર્વિસનો લાભ ઉઠાવવા આપણે જઈએ છીએ અને એની સામે એમને આપણે એક પેમેન્ટ કરતા હોઈએ છીએ જે એમને આવક થઈ ગઈ. આપણે ક્યારે બી ફૂલ ટાઈમ આવા લોકોને નથી રાખતા. કેમ? કારણ કે ફૂલ ટાઈમ રાખવું આપણને મોંઘું પડે, એમને જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી આપવું પડે કે પછી એમને જે આપણે વસ્તુઓ ટૂલ્સ લાવી આપવું પડે એ આપણને મોંઘું પડી જાય અને એટલે આપણે આપની સર્વિસીસ લેવા જઈએ છીએ. બસ એ જ રીતે ઘણી બધી કંપનીઓ આજકાલ શું કરતી હોય છે, પોતાને જેટલી બી કમ્પ્યુટિંગ સર્વિસીસની રિક્વાયરમેન્ટ હોય ને, કમ્પ્યુટિંગ સર્વિસીસ એટલે માની લો કોઈ ફાસ્ટ કમ્પ્યુટર થઈ ગયું, સર્વર થઈ ગયું, સ્ટોરેજ થઈ ગયું, કે પછી કોઈ એપ્લિકેશન માટેનું પ્લેટફોર્મ થઈ ગયું, આ બધું બીજી કંપનીની જોડેથી ભાડે લેવું. ક્લાઉડ કમ્પ્યુટિંગ એટલે બીજા કોઈનો કમ્પ્યુટિંગ પાવર યુઝ કરવો ને એની સામે આપણે પૈસા ચૂકવવા, જેના માટે આપણે ઇન્ટરનેટ યુઝ કરવું પડે અને બેસિકલી આપણે આપણા કમ્પ્યુટરમાં આ બધી સર્વિસીસ ના યુઝ કરીને એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ફાયદો ઉઠાવીએ એટ અ વેરી નોમિનલ રેટ. જે કંપનીઓ ઓલરેડી આ બધી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એમેઝોન, IBM, ગૂગલ કે પછી માઇક્રોસોફ્ટ, અને એનો ફાયદો તો તમે સમજો જ છો કે આપણને આ ખૂબ જ સસ્તું પડે, કે જો અગર આ બધી કમ્પ્યુટિંગ સર્વિસીસ આપણે યુઝ કરીએ તો આ બહુ જ ફટાફટ ઓબ્સોલીટ થઈ જાય, જૂની થઈ જતી હોય છે, અને આ જૂની થઈ જાય એટલે આપણે રેગ્યુલરલી એને અપડેટ કરતા રહેવું પડે, મોંઘું પડે, એના માટે આપણે એક્સપર્ટ રાખવા પડે, ડેટાબેઝ મેનેજ કરવો પડે. એના કરતાં એક સ્પેશિયલાઇઝ્ડ કંપની જોડેથી જો આપણે ક્લાઉડનું બધી એપ્લિકેશન્સ લઈએ ક્લાઉડ ઉપર જ, તો એવા સંજોગોમાં આપણી કંપનીને એનો ફાયદો થતો હોય છે. એ જ વસ્તુ આ કોર્સમાં આપણને શીખવાડે છે કે ક્લાઉડ કમ્પ્યુટિંગ કઈ રીતે થતું હોય છે અને ક્લાઉડ બેઝડ એપ્લિકેશન્સ કઈ રીતે થાય. Indeed.com ના એક સર્વેની વાત કરીએ તો છેલ્લા 36 મહિનામાં ક્લાઉડ કમ્પ્યુટિંગને લાગતી વળગતી જોબ્સની હાઈએસ્ટ ડિમાન્ડ ઊભી થઈ છે. કઈ કઈ જોબ્સ? તો સોલ્યુશન આર્કિટેક્ટ, સિસઓપ્સ ડેવલપર કે ડેવઓપ્સ ડેવલપર, અને આ બધામાં બી આ બધા જોડે સર્ટિફિકેટ હોવા જોઈએ AWS એટલે એમેઝોનની જે સર્વિસીસ છે એને AWS કહેવાય છે.
એના સિવાય અઝ્યોર જે માઇક્રોસોફ્ટનું છે, આઈબીએમ કે પછી ગૂગલ, આ ચાર સર્ટિફિકેટ ધરાવતા લોકો છે ને, એમની બહુ જ ડિમાન્ડ છે માર્કેટમાં. આપણે ભારતમાં વાત કરીએ તો ક્લાઉડ સર્વિસિંગનો ગ્રોથ અત્યારે $2 billion દર વર્ષે થાય છે, જે 2022 થી $7.2 billion એસ્ટિમેટ મુકાયો છે. અને આ સર્ટિફિકેટની વેલ્યુ બીજા દેશોમાં પણ છે, કારણ કે આ સર્ટિફિકેટથી તમે બીજે ક્યાંય પણ જોબ મેળવી શકો છો. હવે આપણે આવીશું આપણા બીજા સ્પેશિયલાઇઝેશન પર, જે છે બીટેક સીએસઈ વિથ બિગ ડેટા એનાલિટિક્સ. બિગ ડેટા શું છે એ સમજવું ને તો આપણે પહેલા ડેટા સમજવો પડે. એવું એક અનુમાન છે કે આપણી દુનિયામાં હાલમાં 2021માં રોજે 2.5 quintillion બાઇટ્સ ડેટા જનરેટ થાય છે. બાઇટ્સ તો તમે સમજો છો, 2.5 quintillion શું છે? એટલે 2.5 એટલે 2 અને 5ની પાછળ 17 મીંડા મૂકીએ ત્યારે જે આંકડો આવે ને એને 2.5 quintillion કહેવાય. અને અગર ભાગાકાર કરીને આપણે જોઈએ ને તો દરેક માણસ દરેક સેકન્ડે 1.7 MB ડેટા બનાવી રહ્યો છે. આટલો બધો ડેટા જે ભેગો થઈ રહ્યો છે એમાં બી આ મેક્સિમમ જે ડેટા ભેગો થયો છે ને અત્યારે દુનિયામાં એ છેલ્લા 2 વર્ષનો જ છે. એટલે જેમ જેમ આપણી દુનિયા આગળ વધી રહી છે, સોશિયલ મીડિયા પોસ્ટ કરીએ છીએ આપણે, આપણા સેલફોનનો GPS ડેટા હોય, જેટલા ટ્રાન્ઝેક્શન કર્યા છે એનો ડેટા હોય, આપણે પોસ્ટ કરી ફોટા મૂક્યા વિડીયો મૂકી કે બીજો કોઈ પણ ડેટા જે ઇન્ટરનેટ ઉપર ભેગો થઈ રહ્યો છે ને એ બધો ડેટા આમાં ભેગો થઈ રહ્યો છે. બસ આ જે ડેટા ભેગો થઈ રહ્યો છે ને એ ડેટાને એનાલાઇઝ કરે છે બિગ ડેટા એનાલિટિક્સ એક્સપર્ટ, જે બધા મોટા ઓર્ગેનાઇઝેશનને બિઝનેસનું વેલ્યુએશન, બિઝનેસની કોઈ પણ પ્રોસેસનું વેલ્યુએશન કે પછી એ બિઝનેસનો ગ્રોથ કઈ રીતે થાય, એક્સપાન્શન કઈ રીતે થાય ને એનો એક પ્લાન તૈયાર કરી આપતા હોય છે. કોઈ પણ ડેટા સાયન્ટિસ્ટ હોય ને એ ડેટા સ્ટ્રીમિંગ કે પછી લાઈવ ડેટાના આધાર ઉપર અલગ અલગ ટેકનિક વાપરીને બહુ જ બધી અલગ અલગ માહિતી ભેગી કરતા હોય છે. અને બધી અલગ અલગ કંપનીઓ હોય એ આ જ ડેટાના આધાર ઉપર બિઝનેસ સ્ટ્રેટેજી તૈયાર કરતી હોય છે. હવે કોઈ પણ કંપનીની વાત કરીએ ને તો એ કંપનીમાં જે ડેટા છે એ ડેટા સ્ટડી કરવા માટે એક ડેટા સાયન્ટિસ્ટની કે પછી એક બિગ ડેટા એનાલિટિક્સ એક્સપર્ટની, જે આવા જ કોઈ કોર્સમાંથી તૈયાર થયેલા હોય, એમની ખૂબ જ જરૂરત પડતી હોય છે. જે એન્જિનિયર પોતે રિયલ ટાઈમ ડેટા અવેલેબલ હોય એમાંથી અલગ અલગ માહિતી કાઢીને કંપનીને કઈ રીતે ઉપયોગી થાય ને એ માહિતી કંપનીને પ્રેઝન્ટ કરે છે, જેનાથી કંપની એવા ડિસિઝન લે જે ડિસિઝનથી કંપની હજુ પણ વધારે સ્પીડથી ગ્રોથ કરી શકે. સમજી ગયા તમે? અગર હું તમને સ્ટેટિસ્ટિકાના આંકડા કહું ને તો 2027 સુધી આ ડેટા એનાલિટિક્સનો જે બી ધંધો છે એ રેવન્યુ $103 billion સુધી પહોંચી જશે. ત્રીજું સ્પેશિયલાઇઝેશન છે બીટેક સીએસઈ વિથ સાયબર સિક્યોરિટી. સાયબર સિક્યોરિટી સાંભળીને જ ખબર પડી જાય કે આપણે આપણા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બચાવવાના હોય છે, જેમ કે આપણા સર્વર થઈ ગયા, નેટવર્ક, ડેટા અને બીજું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયું. આપણે એક અનુમાન જોઈએ ને તો 2021 સુધી એસ્ટિમેટેડ લોસ જે થયો છે સાયબર અટેક્સના લીધે, એ લોસ હશે આશરે $6 trillion જેટલો. હવે આ સાયબર સિક્યોરિટીની જરૂરત કોને પડે? તો કોઈ પણ બેંક થઈ ગઈ, કોઈ પણ ટેક કંપની થઈ ગઈ, સરકારની એજન્સીઓ થઈ ગઈ કે બીજી કોઈ પણ કંપની છે જે પોતાનો ડેટા, જે હું તમને યાદ કરાવતો, જે ક્લાઉડ બેઝડ એપ્લિકેશન્સ યુઝ કરે છે, જે ક્લાઉડ ઉપર બધો ડેટા સ્ટોર કરે છે કે પછી ઇન્ટરનેટનો બેસિકલી એક્સેસ કરતી હોય ને, એ બધાને સાયબર સિક્યોરિટીની જરૂરત પડે છે. જે આ સ્પેશિયલાઇઝેશનની મેં વાત કરી છે ને એમાં ઘણા બધા સબ્જેક્ટ્સ ઇન્ક્લુડેડ છે, જેમ કે એથિકલ હેકિંગ, સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન, સાયબર ફોરેન્સિક્સ, સાયબર સિક્યોરિટી અને લોઝ રિલેટેડ ટુ સાયબર ક્રાઇમ. તમને યાદ હશે 22 મે 2020ના દિવસે એર ઇન્ડિયા ઉપર એક સાયબર અટેક થયો હતો અને એમની જેટલી બી ક્લાઉડ બેઝ્ડ સર્વિસીસ હતી ને એ હેક થયું હતું ને, એમાંથી 45 લાખ યુઝર્સનો ક્રેડિટ કાર્ડ ડેટા કોઈએ ચુરાયો હતો. બસ એવા અટેક ના થાય એના માટે જે સિસ્ટમ તૈયાર કરે છે એન્જિનિયર, એ એન્જિનિયરને સાયબર સિક્યોરિટી એક્સપર્ટ કહેવાય, જે કોર્સનું સ્પેશિયલાઇઝેશન તમે આમાં કરી શકો છો. ઇન્ડિયામાં એવું કહેવાય છે 2025 સુધી સાયબર સિક્યોરિટીનું માર્કેટ બમણું થઈ જશે જે અત્યારે છે એના કરતાં. તો પછી હવે મુખ્ય સવાલ કે આ બધા જે મેં કોર્સ કીધા છે એ કોર્સ કરવા ક્યાંથી? તો તમે સ્ટાર્ટિંગમાં સાંભળ્યું હશે, નથી સાંભળ્યું તો ફરીથી કહી દઉં, ગુજરાતમાં આ કોર્સ એકમાત્ર જગ્યાએ થાય છે અને એ જગ્યાનું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર ટેકનોલોજી બાય ગણપત યુનિવર્સિટી. હવે આ જે ઇન્સ્ટિટ્યૂટ છે આઈબીએમના એસોસિએશનની સાથે એક સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ કરે છે આઈબીએમ, જે આ કોર્સ કમ્પ્લીટ કરે છે દરેક એન્જિનિયર્સને, જે સર્ટિફિકેટ તમે દુનિયાભરમાં ક્યાંય પણ દેખાડી શકો અને તમને જોબ મળી શકે. હવે તમે મને સવાલ કરશો કે આ કોર્સ અમે ગણપત યુનિવર્સિટીના ICTમાંથી કેમ કરી? તો મને જેટલા પોઝિટિવ પોઈન્ટ લાગ્યા છે હું તમને કહું છું, પછી ડિસિઝન તો તમારું જ છે. અગર આ કોર્સ તમને ગમે છે અને ક્યાંથી કરવો એ તમે જાતે નક્કી કરી શકો છો. તો સૌથી પહેલા આ કોર્સ ગુજરાતમાં ચાલુ કર્યો હતો ICTમાં, ગણપત યુનિવર્સિટીમાં,
2014 માં. આ કોર્સનું જે કરિક્યુલમ છે એ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ ડિઝાઇન કરે છે, જે અપ ટુ ડેટ હોય છે. કોઈ ઓબ્સોલીટ ડેટા કે જૂનો આપણને કોર્સ ના ભણાવે, જે અપ ટુ ડેટ કરિક્યુલમ હોય છે. એના સિવાય જેટલી પણ લેબ્સ સેટઅપ કરી છે ને એ IBM અને ઇન્સ્ટિટ્યૂટે ભેગા મળીને કરી છે. આ બધી લેબ્સ ડોમેનને લિંક્ડ છે, જે 32 GB RAM વાળા કમ્પ્યુટર્સના માધ્યમથી ઉભી કરવામાં આવી હતી. પછી વિદ્યાર્થીઓ મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, સાયબર સિક્યોરિટી અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ પણ અહીંયા શીખી શકે છે. એના સિવાય ગુજરાત રાજ્ય સરકારની મદદથી એક સુપર કમ્પ્યુટર તૈયાર કરવામાં આવ્યું છે અહીંયા આગળ, જે ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ બંનેઓને ઘણા બધા રિસર્ચ પ્રોજેક્ટ્સમાં મદદ કરે છે. પછી બિઝનેસ એક્સપર્ટ્સ, IBMના ટ્રેનર્સ એ લાઈવ પ્રોજેક્ટ્સ આપતા હોય છે સ્ટુડન્ટ્સને ત્યાં આગળ. એના સિવાય પ્રોજેક્ટ બેઝડ અને પ્રોબ્લેમ બેઝડ લર્નિંગ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ મળે. આ પ્રેક્ટિકલ નોલેજ માટે જ વિદ્યાર્થીઓના ક્લાસીસ પતી જાય અને પછી પણ એમને જો અગર કોઈ પણ જાતનું રિસર્ચ કરવું હોય, રિવિઝન કરવું હોય, એના માટે એક લેપટોપ આપવામાં આવે છે કોલેજ તરફથી, જે હોય છે એકદમ ફ્રી ઓફ કોસ્ટ. પછી એના સિવાય IBM એશિયા પેસિફિક સ્કિલ એકેડેમીના જે માઇક્રો સર્ટિફિકેશન પ્રોગ્રામ હોય ને, એના માટે પણ ફ્રીમાં તૈયારી કરાવડાવવામાં આવે છે. ઇન્ડસ્ટ્રી વિઝિટ થાય છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ ઉપર ધ્યાન આપવામાં આવે છે, અને એક વખત તમારો કોર્સ પતી જાય ને એના પછી તમને બે વસ્તુ મળે છે. એક BTECની ડિગ્રી મળે છે, જે ગણપત યુનિવર્સિટી તરફથી મળે છે, અને એના સિવાય એક ગ્લોબલ સર્ટિફિકેટ મળે છે, જે IBM તરફથી મળે છે. અને આ IBM, મેં તમને સ્ટાર્ટિંગમાં બી કીધું હતું, IBMના સર્ટિફિકેટ્સની ખૂબ જ વેલ્યુ હોય છે માર્કેટમાં, કારણ કે આ 109 વર્ષ જૂની કંપની છે. પ્લેસમેન્ટનો આંકડો જો અગર હું તમને આપું તો છેલ્લા 3 વર્ષમાં 100% પ્લેસમેન્ટ થયું છે, તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ બધી જ કંપનીઓમાં. હવે તમને સવાલ એ થશે કે એડમિશન માટે એપ્લિકેશન કઈ રીતે કરવાની, તો એના માટે મેં સ્ક્રીન ઉપર કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન મૂકી છે ગણપત યુનિવર્સિટીની, એના ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો. કે પછી તમારે ઓન ધ સ્પોટ એડમિશન કરાવવું હોય ને, તો તમને આ સ્ક્રીન ઉપર દેખાય છે એ લિંક ઉપર જઈને તમે ત્યાં આગળ એડમિશનની પ્રોસેસ જ સીધી ચાલુ કરી શકો છો. નહીં તો એલિજિબિલિટી તમારે અગર હજુ પણ જાણવી છે તો મેં જેમ સ્ટાર્ટિંગમાં કીધું તો એમ ફરી કહું છું, 12th સાયન્સના વિદ્યાર્થીઓ આ કોર્સમાં એડમિશન લઈ શકે છે, કે પછી ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓ આ કોર્સમાં એડમિશન લઈ શકે છે. હજુ પણ માહિતી જોઈએ છે તો આ લિંક ઉપર જજો, તમને વધુ માહિતી મળી જશે. નહીં તો એક વાત કહું, આ એપિસોડમાં તમને જો આ કોર્સની માહિતી ગમી છે અને તમને જોઈએ છે કે હું એજ્યુકેશનના અલગ અલગ અવનવા કોર્સની માહિતી તમારા સુધી લઈને આવું, તો કમેન્ટમાં ખાલી મને જણાવજો કે આવી વધુ માહિતી જોઈએ છે મને. આ એપિસોડની માહિતી તમને ગમી જશે. આપણે ફરી VTVGujarati.com પર મળીશું. ધન્યવાદ.